દ્વારકા જિલ્લો આમ તો પવિત્ર ભૂમિ ગણાય છે, પરંતુ અમુક નરાધમો અહીં પણ છે જેણે આ દેવભૂમિ દ્વારકાને શરમસાર કરી છે. આવો જોઈએ કોણ છે આ હેવાન જેણે પોતાની પુત્રી સાથે રમતી બાળકીની જિંદગી બરબાદ કરી છે. આવો જોઈએ શું છે આ સમગ્ર મામલો. કલ્યાણપુર તાલુકાના ગોકલપર ગામના વાડી વિસ્તારમાં એક પરિવારને 12.5 વર્ષની બારા ઉપર અવારનવાર દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી આપવા સબબની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકે નોંધાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી. પોલીસે મામલાની ગંભીરતા જોતા ધોરણસર ફરિયાદ પરથી પોલીસ આરોપી અને 2 સંતાનોના પિતા એવા પરિચિત શખ્સની અટકાયત કરી જરૂરી કાર્યવાહી કરી છે. પ્રાપ્ત વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ગોકલપર ગામે વાડી વિસ્તારમાં રહેતા એક પરિવારની 12 વર્ષ 8 માસની વયની પુત્રીને ગોકલપર ગામનું જ રહીશ એવો રાજા લખમણભાઈ કણજારિયા નામનો 45 વર્ષનો શખ્સ છેલ્લા 1-2 વર્ષથી અવારનવાર લલચાવી ફોસલાવી તેમજ બળજબરીથી બદકામ કરવાના ઈરાદે સગીર બારાને પોતાની વાડીએ ઓરડીમાં અપહરણ કરી લઈ જતો હતો. આરોપી શખ્સ દ્વારા સગીરા ઘરે એકલી હોય ત્યારે લલચાવી ફોસલાવી અને તેની સાથે બળજબરી કરીને વારંવાર જાતિએ હુમલો કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું ખુલવા પામ્યું છે. આટલું જ નહીં, અહીં આરોપી શખ્સ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવાનું સગીરાના પિતા દ્વારા પોલીસ ફરિયાદમાં જાહેર કરાયું છે. કલ્યાણપુર પોલીસે આરોપી એવા રાજા લખમણભાઈ કણજારિયા શખ્સ સામે IPC કલમ 363, 366, 373 તથા પોસ્કો એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણ અંગે અહીંના DYSP ના વડપણ હેઠળ કલ્યાણપુરના PI VV વાઘડિયાએ તપાસનો દોર સંભાળી અને આરોપી શખ્સની અટકાયત કરી કોરોના ટેસ્ટ સહિતની તથા બારાના મેડિકલ ચેકઅપ સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી. 45 વર્ષીય આરોપી શખ્સ પરિચિત હોવાનું તથા તે 2 સંતાનોનો પિતા હોવાનું પણ જાણવા મળેલ છે. આ સમગ્ર બનાવે પંથકમાં સભ્ય સમાજમાં ભારે અરેરાટી ફેલાવી છે. 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાએ જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે. પંથકમાં આરોપી પ્રત્યે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. પોતાની પુત્રી સાથે રમતી પુત્રી સમાન ગણાતી 12 વર્ષની બાળકી સાથે આ જધન્ય કૃત્ય આચરનાર નરાધમ આરોપી શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. નાનકડા એવા ગોકલપર ગામમાં આવો હેવાન વસતો હશે એની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. આ 45 વર્ષના ઠગાએ માનવતાને લજવી દીધી આરોપી વિરુદ્ધ સમગ્ર પંથકમાં ભારે રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે. 1 વર્ષથી આ હેવાન પોતાની હેવાનને સંતોષી રહ્યો હતો. પોતાના પાપની લીલા આખરે પૂરતા આ નરાધમ જેલ હવાલે થયું છે, પરંતુ સમાજમાં આવા હેવાનોથી હવે ચેતવાનો સમય આવી ગયો છે. બાળકોને આવા હેવાનોથી બચાવવા માતા પિતાએ પણ જાગૃત બની પોતાના સંતાનોનું આજના કળિયુગમાં વિશેષ ધ્યાન રાખવું પડશે. મુકેશ મોકરિયા, ZSTV દ્વારકા. 19/11/2020ના રોજ ગોકલપર ગામે ભોગવનના પિતાશ્રીની IPC કલમ 376 તેમજ પોક્સો એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ભોગવનના મેડિકલ તપાસણી અને જુદા જુદા સ્ટેટમેન્ટ લઈ અને આરોપીને કોરોના ટેસ્ટ માટે ડિટેન કરવામાં આવેલ છે. હાલ તપાસ અને તજવીજ ચાલુ છે. જય હિન્દ મિત્રો, હું દેવરાજ વિષ્ણુ, આમ આદમી પાર્ટી કાલાવડ તાલુકા પ્રમુખ. આપ સૌ ગુજરાતીઓને નવા વર્ષની શુભેચ્છાઓ અને આવનારું નવું વર્ષ તમારા પરિવાર માટે ખૂબ સુખ સમૃદ્ધિ અને પ્રગતિ આપે અને તમારું આરોગ્ય સારું રહે તેવી આપ સૌને આમ આદમી પાર્ટી કાલાવડ પરિવાર તરફથી શુભેચ્છાઓ. જય જય ગરવી ગુજરાત. Thank you.
દિવાળી અને નવ વર્ષના મંગલ પ્રસંગે હું જામનગર દ્વારકા જિલ્લાના આપણા સર્વે પરિવાર અને રાજ્યમાં વસતા આપણા બધા જ પરિવારોને નાગરિકોને આ મંગલમય પ્રસંગની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આવતું નવું વર્ષ આપના અને આપના પરિવાર માટે સૌ પહેલાં તો આ કોવિડ સમયમાં આરોગ્યમય રહે, આપ સૌ સુરક્ષિત રહો, પ્રગતિમય રહે અને આવતા દિવસોમાં દરેક ક્ષેત્રે આપ અને આપનો પરિવાર સુખમય રીતે પ્રગતિ કરો એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. આપ સૌ પણ એક નાગરિક તરીકેનું દાયિત્વ હંમેશા આવતા નવ વર્ષમાં નિભાવતા રહ્યો અને એક શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ આપણી યથાશક્તિ મુજબનું યોગદાન આપીએ એ પ્રકારની વ્યવસ્થામાં પણ આપ સૌ ચોક્કસ ભાગરૂપ રહેશો. પુનઃ નવ વર્ષની આપ સૌને મંગલમય શુભકામનાઓ સાથે વંદે માતરમ. મા હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે મા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રૂજ ના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાનો દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે મા હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર, મોબાઈલ નંબર 7990007990 3.